अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो आ वीडियो अंदर विंडोज नो पांचवो एग्जाम्पल जो मांगिए छे અને એવું એક્ઝામ્પલ પહેલાં તમને બતાવું આ એક્ઝામ્પલ છે અને એ સિમ્પલ કેલ્ક્યુલેશન માટેનું છે હવે આવા પ્રોગ્રામ આપણે ઓલરેડી એનસીસી અને સી પ્લસ પ્લસમાં કરી ગયા છે તો એ જ છે પણ અહીંયા વિન્ડોઝથી આપણે કરેલું છે કે આપણે વિન્ડોઝથી કઈ રીતે બનાવવું તો આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાર્ટ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર અહીંયા ફાઇલની અંદર ન્યૂ પ્રોજેક્ટ કરીશું અને અહીંયા આપણે સી શાર્પ વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન લઈ લઈશું અને અહીંયા આપણે લઈ લઈશું કે વિન ઈ એક્સ ફાઈવ છે લોકેશનની અંદર આપ સી કોલોની અંદર જ વીસી એક્ઝામ્પલ્સની અંદર જ જવા દઈશું અને આપણે ઓકે કરી દઈશું એટલે આપણને એક નવું એ મળી જશે હવે આપણે આને ખેંચીને સાઈડ પર લઈ લઈએ કારણ કે આ બાજુમાં જોવું છે એટલા માટે એટલે આપણે આને લઈ લઈએ પ્રોપર્ટીની અત્યારે જરૂર નથી ટૂલ બોક્સને આપણે પહેલાં પિન કરી દઈશું એટલે ટૂલ બોક્સ આપણને આવી ગયું હવે આપણે આ રીતનું બનાવવું છે કે જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે ચાર લેબલ છે ત્રણ ટેક્સ્ટ બોક્સ છે એક ચેકબોક્સ છે અને એક બટન છે તો હવે આ ટાઈપનું હોય એને ચેકબોક્સ કહેવામાં આવે છે તો એ પણ આપણે પાછળથી જોઈએ છે કે કઈ રીતે એને વર્ક કરવું તો આમાં દરેક અલગ અલગ કંટ્રોલ મેં બતાવ્યા છે પણ આ આપણી પાસે ચાર લેબલ છે આ પહેલું બીજું ત્રીજું અને ચોથું લેબલ અને આ ચેકબોક્સનું છે તો હવે એ રીતે આપણે પહેલાં લેબલ ગોઠવી દઈશું એટલે આપણે લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું ગોઠવતા જઈશું લેબલ પહેલું ગોઠવી આપણે બીજું લેબલ ગોઠવી દઈએ ત્યાર પછી આપણે ત્રીજું લેબલ આ રીતે ગોઠવી દઈએ ચોથું લેવલ આપણે ગોઠવી દઈશું અને ત્યાર પછી ત્રણ ટેક્સ બોક્સ લેવાના છે આ ત્રણ ટેક્સ્ટ બોક્સ છે આપણી પાસે અહીંયાથી આપણે ટેક્સ બોક્સમાં આવી જઈએ અહીંયા આપણે આ ટેક્સ બોક્સની અંદર આવી જઈશું અને ટેક્સ બોક્સને આપણે ડબલ ક્લિક આપી અને આપણે અહીંયા લઈ લઈશું હવે હું આ આ જે લાઇન છે એ તમે જોઈ શકો છો કે હું અહીંયા જે જોઉં છું એ આ મજનતા કલરની લાઇન આવે છે એ જોઉં છું કે મજનતા કલરની લાઇન આપણે આ રીતે અહીંયા ગોઠવીએ છીએ કે જેથી આપણને ખબર પડે કે આની ને આની ટેક્સ એક સરખી હોવી જોઈએ જો ના હોય તો પણ ચાલે પણ આપણે એ રીતે અલાઇનમેન્ટ બરોબર રાખીશું તો આપણું જે ફોર્મ છે એ વ્યવસ્થિત દેખાશે નહીં તો પછી આળું અવળું દેખાશે ને એટલા માટે આપણે અહીંયા લઈ લઈશું બીજું ટેક્સ્ટ બોક્સ આપણે એડ કરીશું એ પણ અહીંયા આપણે મજનતા લાઈનને ગોઠવી દઈશું બોક્સ લઈ અને ત્રીજું ટેક્સ્ટ બોક્સ આપણે ગોઠવી દઈશું એટલે ત્રણ ટેક્સ્ટ બોક્સ આપણે ગોઠવી દીધા અને એક ચેકબોક્સ લેવાનું છે એટલે અહીંયા આપણે સીની અંદર જતા રહીશું ઉપર તો અહીંયા આપણે ચેકબોક્સ હવે ચેકબોક્સમાં યાદ રાખજો આપણી પાસે બે છે ચેકબોક્સ છે અને ચેકબોક્સ લિસ્ટ પણ છે તો હવે ચેક લિસ્ટ આપણે નથી લેવાનું ચેક બોક્સ અત્યારે લેવાનું છે ચેક લિસ્ટ વિશે પછી આપણે પાછળથી જોઈશું તો ચેકબોક્સ આપણે ડબલ ક્લિક કરીશું એટલે આ રીતે આવશે હવે અત્યારે તમને એવું લાગશે કે અહીંયા મેરિડ આગળ લખેલું છે પણ અહીંયા પાછળ આવે છે તો એને પણ આપણે બદલીએ છીએ અત્યારે આવું જ રવા દઈએ અને એક બટન લઈ લઈએ એટલે એક બટનને આપણે ડબલ ક્લિક કરીને મૂકી દઈશું એને આપણે લગભગ આટલે વચ્ચે ગોઠવી દઈશું ફોર્મની અંદર હવે આપણે બધી પ્રોપર્ટી ચેન્જ કરીએ એટલે આપણે અહીંયા આવી ગયા અને આ બધી પ્રોપર્ટી આપણે ચેન્જ કરવાના છે એટલે આપણે એક પછી એક પ્રોપર્ટી ચેન્જ કરીએ અને પિન કરી દઈશું તમે આગળના બધા એક્ઝામ્પલ જોયા હશે એટલે હું ફટાફટ બધી વસ્તુ કરતો જાઉં છું મને આશા છે કે હું દરેક વસ્તુ નહીં બોલું તો પણ તમને એ બધી બાબતો ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે કરીએ છીએ તો સી એક્ઝામ્પલ આપણે લખી દઈએ અને અહીંયા આપણે લેબલ વનને પકડી લઈએ છીએ અને લેબલ વનની અંદર આપણે લખું છે યુઝ ઓફ ડેટા ટાઈપ્સ અને એનો ફોન્ટની અંદર આપણે જતા રહીએ ક્લિક આપી અને એને બોલ્ડ ટેન કરી અને ઓકે કરી દઈશું એટલે આ આવી ગયું આપણું લેબલ ટુને આપણે લેવું છે નેમ અહીંયા તમે જોયો લેબલ ટુને આપણે નેમ લેવું છે એટલે ટેક્સ પ્રોપર્ટી એની ચેન્જ છે ટેક્સમાં જઈશું અને આપણે નેમ લઈ લઈશું એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે અહીંયા સિલેક્ટ કરીશું ટેક્સ પ્રોપર્ટી ચેન્જ કરીશું અને અહીંયા આપણે લખી દઈશું એજ એન્ટર આપી દઈશું લેબલ ફોરને પકડીશું અને એની અંદર આપણે આપી દઈશું સેલરી એન્ટર આપી દઈશું તો અહીંયા તમે જોતા જઈ શકો કે અહીંયા એક એક વસ્તુ આપણે લેતા જઈએ છીએ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સના આપણે નામ ચેન્જ કરવા છે ટેક્સ્ટબોક્સ વનને આપણે બધાનું ખાલી નેમ જ છે ટીએક્સટી નેમ ટી એસટી એજ અને ટી એક્સટી સેલરી કરીશું તો આપણે આને એકને પકડીશું નેમ પ્રોપર્ટીમાં જતા રહીશું નેમ પ્રોપર્ટીમાં જતા રહીએ ટી એક્સટી નેમ લખી એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે જસ્ટ અહીંયા સિલેક્ટ કરીશું અને આની અંદર ક્લિક આપીશું આપણે લખીશું એને ટીએક્સટી એજ નામનું બોક્સ છે અને આને આપણે સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરીને આપણે કરીશું કે ટીએક્સટી એ સેલેરી નામનું બોક્સ છે એટલે અને આપણે સિલેક્ટ કરીને એન્ટર આપી દીધું ત્યાર પછી ચેકબોક્સની અંદર ચેકબોક્સનું નેમ આપણે ચેન્જ કરવું છે અને એ કરવું છે સી એચ કે મેરિટ એ આપણે લઈશું એટલે આપણે અહીંયા ક્લિક કરી નેમમાં જઈશું સી એચ કે લખીશું ચેકબોક્સ માટે મેરિટ આપણે લખી ત્યાર પછી અહીંયા તમે જોશો તો એની ચેક એલાઇન પ્રોપર્ટી છે અને એ મિડલ રાઇટની અંદર લેવું છે હવે અત્યારે આપણે ચેકબોક્સ આ બાજુ લખેલું છે એ આ બાજુને જોઈતું આપણે આગળ લખેલું જોઈએ છે ને આપણે સિલેક્ટ કરીશું હવે આપણે ભૂલથી સેલરીની જ આપણે ચેન્જ કરી દીધી તો ઘણી વખત આવું થઈ શકે છે ને એટલા માટે આપણે જો સ્પીડમાં વર્ક કરતા હોય તો આપણે ધ્યાન રાખવાની જરૂર છે હું દર વખતે પહેલાં મેં એની અંદર કીધું છે કે તમારે અહીંયા ડબલ ચેક કરવાની જરૂર છે જો આપણે ફીડમાં કામ કરીએ તો પછી આપણે ભૂલથી ચેન્જ કરી દઈ શકીએ છીએ તો આવું થાય તો આપણે પ્રોગ્રામમાં પ્રોબ્લેમ થશે ને એટલા માટે સેલરીનો આપણે પાછું અહીંયા ટી એક્સટી સેલરી મૂકી દઈએ અને સિલેક્ટ કરી નેમ પ્રોપર્ટી આપણે કરી દીધું ટી એક્સટી સેલરી એન્ટર કરીશું અને ત્યાર પછી આ ચેકબોક્સને આપણે બરોબર પકડીશું આપણે ચેકબોક્સને પકડીને ત્યાર પછી થોડીક વેઇટ કરવી પડશે કે અહીંયા ચેકબોક્સ આવવું જોઈએ હવે મેં પહેલી વખતની અંદર ઓટોમેટિકલી અહીંયા ફક્ત નામ પર ક્લિક આપી દીધું એટલે આજ ઓટોમેટિક પાછું સિલેક્ટ થઈ ગયું એટલે એવું ના થાય એ તમારે ધ્યાન રાખવાની જરૂર પડશે નેમની અંદર જઈએ આપણે અને નેમની અંદર આપણે સીએચકે મેરિડ લખી દઈશું એન્ટર અને એની ચેક એલાઇન પ્રોપર્ટી લઈશું એટલે ચેક એલાઇન પ્રોપર્ટીની અંદર આપણે જતા રહીશું ચેક એલાઇન ચેક એલાઇનની અંદર અહીંયા આપણે જોશો તમે બધી વસ્તુ અહીંયા આપણે જોવા મળે છે અને એ આપણે આ કરી દેવું છે મિડલ રાઈટ એટલે આપણે ક્લિક કરીશું એટલે અહીંયા મિડલ રાઇટ લખાશે એટલે મિડલ રાઇટ આપણે લઈ લીધું એટલે જોશો તમે અહીંયા આવી ગયું અને પછી એને આપણે આમ ખેંચી અને આપણે અહીંયા આ રીતના ગોઠવી દઈ શકીએ કે આ રીતના આપણે જોઈએ છે અને આ એલાઇનમેન્ટની અંદર અને એની ટેક્સ પ્રોપર્ટી ચેન્જ કરવી છે એટલે આપણે અહીંયા નીચે આ જતા રહીએ અને ટેક્સ પ્રોપર્ટીને કરી દઈએ કે મેરી મેરિટ કરી દીધું એન્ટર આપી દીધું એટલે હવે તમને જોવા મળશે કે અહીંયા હવે બરાબર એલાઇનમેન્ટ આપણને જોવા મળે છે એટલે આ બધી વસ્તુ થઈ ગઈ હવે બટનનું આપણે નેમ કરીશું બ્યુટી શો અને ટેક્સ્ટ શો કરીશું ટેક્સ્ટ આપણે પહેલાં કરી દઈએ શો એન્ટર અને ત્યાર પછી અહીં આપણે નેમ પ્રોપર્ટી ચેન્જ કરીશું જોકે બેટર પ્રેક્ટિસ એ છે કે તમે નેમ જે પ્રોપર્ટી છે એ સૌથી પહેલાં ચેન્જ કરો અને પછી બીજી બધી પ્રોપર્ટી ચેન્જ કરો કેમ કે એની અંદર તમારે આ જે પ્રોગ્રામ બનાવો છો એની પાછળ આ બધી બાબતો માટેનો પ્રોગ્રામ લખાતો જાય છે અને એટલા માટે એ બાબતો થોડી ધ્યાનમાં રાખવી જરૂરી છે કે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ઘણી બધી કાળજી રાખવામાં આવેલી છે કે યુઝર એક ઓર્ડરની અંદર વસ્તુને નહીં લખે પણ તેમ છતાં જો તમે પોતે એ કરશો કે પહેલાં નેમ પ્રોપર્ટી ચેન્જ કરવાની અને પછી જ બીજી બધી પ્રોપર્ટી ચેન્જ કરવાની તો વધારે સારું રહેશે હવે બટન ક્લિકની અંદર આપણે આ પ્રોગ્રામ લખવાનો છે તો આપણે પહેલાં અહીંયા બટન ક્લિક માટે તમને ખબર છે કે આપણે અહીંયા સિલેક્ટ કરી આ એની પર ક્લિક કરી અને બટનની ક્લિક શબ્દની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા આપણને એનો કોડ વિન્ડો મળી જશે એ કોડ વિન્ડોની અંદર આપણે આ પ્રોગ્રામ લખવાનો છે હવે આટલો જ પ્રોગ્રામ છે પહેલાં હું વિડીયો બંધ કરી અને અહીંયા ટાઈપ કરી દઉં છું અને ત્યાર પછી તમને એને સમજાવું છું તો હવે અહીંયા આ આખો પ્રોગ્રામ મેં લખી દીધો છે એટલે આપણે એને મિનિમાઇઝ કરી દઈએ અને આને આપણે મેક્સિમાઇઝ કરી દઈશું આ તમે યાદ રાખજો કે મેં અહીંયા વિડીયોની લંબાઈ લાંબી ના થઈ જાય એટલે બધી વસ્તુ તમારી સામે બધી ટાઇપ નથી કરી પણ તમે ધીરે ધીરે ટાઈપ કરશો તો તમને ટાઈપ કરવાની પ્રેક્ટિસ પણ થશે અને એમાં એક વસ્તુ તમારે ફરી ફરી હું યાદ કરાવું કે જ્યારે જ્યારે પણ તમે આવું કર્લી બ્રેકેટ લખો છો ત્યારે યાદ રાખજો કે એનું એન્ડિંગ કર્લી બ્રેકેટ આપ મેળે લખાઈ જાય છે અને એટલા માટે આ તમારે તમે જેવી રીતે ટ્રાય લખી અને એન્ટર આપશો તો આ કેચને આ બધું ઓટોમેટિક લખાઈ જ જશે એટલે જેટલી વસ્તુ ઓટોમેટિક લખાઈ જાય છે એ તમારે જોઈને આ કોડમાં નથી લખવાની એ યાદ રાખજો હવે ટ્રાય કેચ વિશે અને વગેરે વિશે આપણે ઓલરેડી સી પ્લસ પ્લસને અંદર જોઈ ચૂક્યા છે અને એ જ રીતે છે અને એટલા માટે હું અહીંયા બધી વધારે સમજણ નથી આપતો પણ પાછળથી એક પ્રોગ્રામ આપણે જોઈશું કે જેની અંદર ટ્રાય કેચ વિશે મેં સમજાયેલું છે તો આ અત્યારે આખો પ્રોગ્રામ બની ગયો હવે એ પ્રોગ્રામને સમજીએ પહેલાં આપણે એને રન કરીએ એટલે સેવ કરી અને આપણે પ્લે પર ક્લિક આપીશું જેવું પ્લે પર ક્લિક આપ્યું એટલે અહીંયા આપણને આ રીતના જોવા મળશે હવે અહીંયા હું નામ લખી દઈ શકું ધારો કે હું મારું નામ લખું અહીંયા હું કંઈ પણ એજ લખી શકું જો કે મારી એજ હું લખું ફોર્ટી ફાઇવ અને અહીંયા સેલેરી ધારો કે આપણે ફાઇવ થાઉઝન્ડ લખી દઈએ અને મેરિટમાં પણ આપણે ક્લિક કરી દઈએ કે યસ જો મેરીડ ટ્રુ હોય તો તમે ક્લિક કરી શકો અને મેરીડ ના હોય તો તમે ક્લિક કાઢી નાખી શકો એટલે આ જે છે એને ચેકબોક્સ કહેવામાં આવે છે ચેકબોક્સ ટ્રુ અને ફોલ્સ માટે વપરાય છે જ્યારે તમારે કોઈપણ વસ્તુ ટ્રુ અથવા ફોલ્સ કરવી હોય ત્યારે તમે આ ચેકબોક્સ આ રીતે વાપરી શકો અને પછી હું શો બટન પર ક્લિક આપું છું તો મને એક આખું મેસેજ બોક્સ દેખાય છે એની અંદર લખે છે કે હાય અજય એજ ફોર્ટી ફાઈવ બેઝિક સેલેરી ફાઇવ થાઉઝન્ડ અને ઓલરેડી આપણે આ જે સી પ્લસ પ્લસની અંદર અને સીની અંદર આ બંનેમાં પ્રોગ્રામ જોઈ ગયા છે કે જો આપણે કોઈ સેલરી સ્લીપ જેવું બનાવ્યું એટલે કે એચઆર એટલે હાઉસ રેન્ટ એલાઉન્સ સી એટલે કન્વેન્સ એલાઉન્સ કે ડીએ એટલે ડીએનએસ એલાઉન્સ અને નેટ સેલરી વગેરે બધું ફાઇન્ડ કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ અને એના ટકા પ્રમાણે બધું વસ્તુ ફાઇન્ડ કરે છે અને નીચે લખે છે કે મેરિટલ સ્ટેટસ ઇઝ મેરિડ તો આ આખું લખાય છે ને ત્યાં પછી આપણે ઓકે કરીશું એટલે બંધ થઈ જશે તો હવે આટલી વસ્તુ કરવા માટે આપણે આ પ્રોગ્રામ લખેલો છે હવે એની અંદર આ પ્રોગ્રામ ઓલરેડી સીની અંદર અને સી પ્લસ પ્લસ વગેરેમાં કરી જ ગયા છે એટલે તમને આખો પ્રોગ્રામ કદાચ ખ્યાલ હશે તેમ છતાં પણ હું સમજાવી દઉં કે સ્ટ્રિંગની અંદર આપણે નેમ અને મેરિડ બે નામના વેરિયેબલ લીધા ઇન્ટીરજરની અંદર આપણે એજ નામનો વેરિયેબલ લીધો અને ફ્લોટની અંદર આપણે સેલરી એચઆરએસ સીએ ડીએ અને નેટ એટલા વેરિયેબલ લીધા ત્યાર પછી આપણે ટ્રાય બ્લોક લખ્યો અને ટ્રાય બ્લોકની અંદર આપણે પહેલાં નેમ એ જ બધી વસ્તુ આ બોક્સની અંદરથી ત્યાં લીધું સાદું સીની અંદર તમને ખ્યાલ હશે કે આપણે કોન્સોલ વિન્ડોની ઉપર બ્લેકની અંદર આવું લખાતું હતું કે એન્ટર યોર નેમ અને એ નેમની બાજુમાં જગ્યા આવતી હતી કે જ્યાં આપણે નામ ટાઈપ કરતા હતા પણ એમાં આપણને એક પ્રોબ્લેમ એ થતો હતો કે એ એક વખત નામ ટાઈપ કરી દો તમે ત્યાર પછી તમે એને પાછું જઈને ચેન્જ નહોતા કરી શકતા પણ જ્યારે આની અંદર એ ફેસિલિટી તમને મળે છે કે આ વિન્ડોઝનું બોક્સ છે એટલે તમે પહેલાં નેમ ના લખવું હોય મારે પહેલાં એજ લખવી હોય તો હું પહેલાં એજ પણ લખી શકું પહેલાં સેલરી લખી દઉં અને ત્યાર પછી જઈ અને નામ લખી શકું અથવા નામની અંદર લખી દીધા પછી પણ મારે પાછો સુધારો કરવો હોય તો પણ હું કરી શકું સેલરીની અંદર પણ હું પાછો મારે સુધારો કરવો હોય ધારો કે પાંચ હજાર નહીં પણ મારે દસ હજાર કરવી હોય તો હું દસ હજાર કરી દઈ શકું આ બધી વસ્તુ આપણે ફરી ફરી ચેન્જ કરી શકીએ કે જે આપણે એનસીસીની અંદર નહોતા કરી શકતા કે આપણે એક વખત જે ઇનપુટ આપી દઈએ એ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીનની ઉપર ઇનપુટ લેતું તું અને એ ઇનપુટ લીધા પછી ડાયરેક્ટ આપણે એન્ટર આપીએ ત્યારે શો થઈ જ જતું હતું અને ત્યાર પછી આપણે કંઈ ચેન્જ નતા કરી શકતા પણ આની અંદર આપણે બધી વસ્તુ પાછળથી પણ ચેન્જ કરી શકીએ છીએ અને શો પર ક્લિક આપશો એટલે આપણે આ રીતના ફાઇનલ આઉટપુટ બતાવશે તો આ ફેસિલિટી અહીંયા મળે છે પણ આ જે બોક્સમાં લખેલું છે એટલે અત્યારે આપણે એવું સમજીએ કે એ સ્ક્રીનની ઉપર છે એ સ્ક્રીનની ઉપરથી વસ્તુને મેમરીમાં લેવાની જરૂર પડે છે તો એ મેમરીમાં લેવા માટે આપણે અહીંયા આ વસ્તુ કરેલી છે કે નેમ ઇક્વલ ટુ ટીએક્સટી નેમ ડોટ ટેક્સ્ટ એટલે ટીએક્સટી નેમ એ આ બોક્સનું નામ છે હવે આમાં બધાના નામ તમે યાદ રાખજો કારણ આનું ટીએક્સટી નેમ આપ્યું છે આપણે અને ટીએક્સટી એજ છે ટીએક્સટી સેલરી છે અને આને આપણે સીએચ કે મેરિડ કર્યું છે એ વસ્તુ અહીંયા લીધી છે કે એની અંદર જે જે વસ્તુ હોય એ સ્ક્રીન પરથી લઈ અને આપણે મેમરીની અંદર મેમરી વેરિયબલ નેમ નામના વેરિયબલમાં લઈ લઈએ છીએ એ જ રીતે આપણે એજને લઈએ છીએ પણ એજને હવે આ જે છે ટેક્સ્ટ બોક્સ છે ટેક્સ્ટ બોક્સ છે એટલે એની અંદર ટેક્સ્ટ લખાશે અહીંયા પણ આપણે જે લખીએ છીએ ટેક્સ્ટ લખીએ છીએ તો હવે જો ટેક્સ્ટ બોક્સની અંદર હોય તો એને આપણે કન્વર્ટ કરવાની જરૂર પડે એટલા માટે આપણે કન્વર્ટ ક્લાસ વાપર્યો છે કે કન્વર્ટ ડોટ ટુ ઇન્ટ સિક્સટીન હવે ઓલરેડી આપણે બધી અલગ અલગ ડેટા ટાઈપ વિશે આગળ ચર્ચા કરી ગયા આપણે જે ડોટ નેટની ડેટા ટાઈપ છે એટલે કે ઇન્ટની અંદર કે શોર્ટની અંદર આપણે લેવું હોય તો શોર્ટની અંદર લેવા માટે આપણે એને ઇન્ટ સિક્સટીન કહીએ છીએ સાદું ઇન્ટ કહીએ તેનો મતલબ થાય છે કે ઇન્ટ થર્ટી ટુ તો એની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ કન્વર્ટ ટુ ઇન સિક્સટીન એટલે કે શોર્ટની અંદર કન્વર્ટ થાય છે જો તમે અહીંયા કરસર રાખશો તો તમને અહીંયા પણ બતાવે છે કે એનું જે આઉટપુટ હશે એટલે ફંક્શન છે એ જે રિટર્ન ડેટા ટાઈપ કરે છે એ શોર્ટ ડેટાને રિટર્ન કરે છે તો ફંક્શનના ચેપ્ટરની અંદર તમે શીખી ગયા છો આગળ જે લખેલી વસ્તુ હોય એને રિટર્ન ડેટા ટાઈપ કહેવામાં આવે છે આ જે કન્વર્ટ ડોટ ટુ સિક્સટીન છે એ ફંક્શનનું નામ છે સ્ટ્રિંગ વેલ્યુ છે એ સ્ટ્રિંગ વેલ્યુ એ એની આર્ગ્યુમેન્ટ ડેટા ટાઈપ છે એ આપણને અહીંયાથી જોવા મળે છે તો જે આપણે સીએનએ સી પ્લસ પ્લસમાં શીખી ગયા છે એ જ બધા રૂલ અહીંયા વપરાય છે અને અહીંયા પાછળ પ્લસ એટીન કરીને બતાવે છે કે આવી અઢાર ઓવરલોડેડ મેથડ એ લોકોએ આપેલી છે તો આપણે ફંક્શન ઓવરલોડિંગ વિશે પણ શીખી ગયા છે તો એ ફંક્શન ઓવરલોડિંગ અહીંયા કરેલા છે એ આપણને જોવા મળે છે તો અહીંયા આપણે અત્યારે એ સમજવાનું છે આ જે ટેક્સ બોક્સ અહીંયા એજ નામનું છે એમાંથી જ વેલ્યુને લઈને કન્વર્ટ કરીને એ જ નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ એ જ રીતે સેલેરી બોક્સમાંથી લઈ અને કન્વર્ટ કરીને આપણે સેલરીમાં મૂકીએ છીએ પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ જે સાદું કેલ્ક્યુલેશન સીનસી પ્લસ પ્લસમાં કરતા હતા પ્રમાણે કે એચઆર એટલે હાઉસ રેન્ટ એલાઉન્સ જે છે એ સેલરીના દસ ટકા છે એટલે આપણે ડાયરેક્ટલી આ રીતે લખ્યું કે સેલરી ઇન્ટુ ટેન ડિવાઇડ બાય હંડ્રેડ અથવા તમે ડાયરેક્ટલી સેલરી ઇન્ટુ ઝીરો પોઈન્ટ ટેન પણ કરી શકો કન્વેન્સ એલાઉન્ટ કેલ્ક્યુલેટ કર્યું ડીએ કેલ્ક્યુલેટ કર્યું નેટ કેલ્ક્યુલેટ કર્યું ત્યાર પછી આપણે ચેક કર્યું કે મેરીટવાળું ચેકબોક્સ છે એ ટ્રુ છે કે નહીં હવે ચેક કરવા માટે આપણે ઇફ કમાન્ડ વાપર્યું સીએચકે મેરિટ ડોટ ચેકડ પ્રોપર્ટી એની આપણે વાપરીએ ચેક પ્રોપર્ટી ઇક્વલ ઇક્વલ ટુ ટ્રુ હોય દેટ મીન કે આપણે સિલેક્ટ કર્યું છે એને સિલેક્ટ કર્યું હોય તો મેરિટ નામનો જે વેરિયેબલ ઉપર લીધો એની અંદર આપણે મેરીડ ભરીએ છીએ અને ના હોય તો અનમેરિટ આપણે ટેક્સ્ટ આની અંદર સ્ટોર કરીએ છીએ મેરિડ નામના વેરિયબલમાં ને એ સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે એટલે કેરેક્ટર સ્ટ્રિંગ છે એ અહીંયા આ સ્ટોર કરી શકીએ અને ત્યાર પછી આપણે મેસેજ બોક્સ ક્લાસ છે એનો શો ફંક્શન કોલ કરીએ છીએ અને શો ફંક્શનની અંદર આપણે આવું પહેલાં લખીએ છીએ હાય પ્લસ આપણે કરી અને નેમ લખીએ છીએ પછી બે સ્લેશન આપીએ છીએ નીચે બે લાઈન આવી જશે અને ત્યાર પછી આ બધી વસ્તુ લે છે તો આપણે આ બધે સ્લેશ ટી વગેરે વિશે પણ આપણે ઓલરેડી એનસીસીમાં શીખી ગયા છે તો એ જ રીતે બધું જ આખું આઉટપુટ આપણે સેટ કરેલું છે અને એ આઉટપુટ બહાર આપીએ છીએ અને જો આ ટ્રાય બ્લોકની અંદર આ કશું પણ ડેટા ના હોય કેવું હોય તો અહીંયા પ્લીઝ એન્ટર ડેટા એવું આવી જાય છે હવે જો હું આને રન કરું અને કશું પણ ડેટા અહીંયા ભર્યા વગર હું આ શો બટન પર ક્લિક કરું તો પેલા કેચની અંદર આ કેચ થઈ જાય છે અને મને તરત મેસેજ આપે છે કે પ્લીઝ ટાઈપ ડેટા અને ત્યાર પછી ઓકે કરીશ એટલે અંદર આવી જશે અને એની અંદર પણ હું એવું કરી શકું કે ને ફોકસ આપણે એના આગળના પ્રોગ્રામમાં જોઈ ગયા કે જો ફોકસ સેટ કરીએ તો અહીંયા ઓટોમેટિકલી કરસર અહીં આવી જાય અહીંયા આપણે નામ ટાઈપ કરીએ અહીંયા આપણે એજ ટાઇપ કરીએ અહીંયા કંઈ પણ આપણે સેલરી ટાઈપ કરીએ ધારો કે ટેન થાઉઝન્ડ ત્યાર પછી આપણે મેરિટ પર ક્લિક કરી અને શો પર ક્લિક કરીશું તમને અહીંયા બધી વસ્તુ જોવા મળશે એટલે અહીંયા આપણે એક પ્રોબ્લેમ આપણને દેખાય છે કે નેટ સેલરી પછી આપણે એક સ્લેશ ટી આપવાનું ભૂલી ગયા છે ને એટલા માટે અહીંયા બરાબર નથી આવતું એટલે આપણે એને ક્લોઝ કરી અને અહીંયા સ્લેશ ટી એક નેટ સેલરી પછી અહીંયા બધેમાં બબે સ્લેશ ટી તમને જોવા મળે છે અહીંયા એક જ સ્લેશ ટી લખેલો છે એટલે આપણે પ્રોબ્લેમ થાય છે એટલે આપણે એક સ્લેશ ટી વધારી દીધો સેવ કરી દીધું ફરી પાછું આપણે રન કર્યું અને ફરી પાછું આપણે અહીંયા એ જ ડેટા આપીએ આપણને વધારે ખ્યાલ આવશે ફોર્ટી ટેપ ટેપકી અહીંયા ટેન થાઉઝન્ડ લઈએ મેરિટ પર ક્લિક કરીએ દઈએ અને સો પર ક્લિક કરીએ તો હવે તમને બધું ફોર્મેટ છે એક સરખું અહીંયા ફોર્મેટ થયેલું તમને જોવા મળશે તો આ રીતે આપણે બધી વસ્તુ ફોર્મેટ કરી શકીએ જે આપણે ઓલરેડી ફોર્મેટિંગ વગેરે જેનસીની અંદર જોઈ ચૂક્યા છે એ જ રીતે આપણે અહીંયા પણ વાપરવાનું છે આશા છે કે તમને આખો પ્રોગ્રામ ખ્યાલ આવી ગયો હશે અને આ પ્રોગ્રામ તમે આ જ રીતે બનાવીને જુઓ અને આની અંદર તમે બીજી પણ બધી વસ્તુ એડ કરી શકો અને તમે એવું પણ કરી શકો કે મેસેજ બોક્સને બદલે હવે ધારો કે અહીંયા એક આખું મેસેજ બોક્સ આવે છે આ મેસેજ બોક્સ એને બદલે અહીંયા બધા અલગ અલગ લેબલ લઈને અહીંયા એચઆરએસ સીએડી એવા લેબલ લઈ અને એ લેબલની અંદર ટેક્સ પ્રોપર્ટી ચેન્જ કરીને પણ આ બધી જ વસ્તુ ત્યાં લખી શકો તો એવું પણ આપણે કરી શકીએ તો આવી બધી અલગ અલગ બાબતો તમે કરીને જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે એ વિડીયો દેખને કે લી આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है